हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज आपणे धोरण 10 विज्ञान विषय में प्रकरण नंबर 15 आपणो पर्यावरण अने आ प्रकरण नी अंदर प्रश्न नंबर 11 नकामा कचराना प्रकारो वर्णवो आना विषे आज आपणे अभ्यास करीशुं। आपणो 11मो प्रश्न छे नकामा कचराना प्रकारो वर्णवो। हवे मित्रों, नकामो कचरो कोने कहेवाय? तो आपणा माटे जे नकामी वस्तु छे एटले के आपणा कामनी नथी एवी घरनी अंदर जेटली पण सामग्री छे, जेटली पण वस्तु छे, ए बधो आपणो शुं कहेवाय? आपणा माटे कचरो कहेवाय। एटले के अनैच्छिक, अनैच्छिक एटले के आपणा माटे वगर कामनी बिन उपयोगी वधारानी वस्तुओ के घरगथ्थु नकामी चीज वस्तुओं ने कचरो कहेवामां आवे छे। एटले मित्रों, कचरानी व्याख्या तमे घणी बधी रीते लखी शको, पण आपणे बुकनी अंदर व्याख्या आपी छे के अनैच्छिक बिन उपयोगी वधारानी वस्तुओ के घरगथ्थु नकामी चीज वस्तुओने आपणे कचरो कहीए छीए। एटले के आपणा माटे जे वगर कामनी जे वस्तु छे, वधारानी जे वस्तु छे, ए बधी आपणा माटे शुं कहेवाय? कचरो कहेवाय। दाखला तरीके आप अंदर बात करिए नकामी वस्तु शू, तो दाखला तरीके आप चोपड़ो भराई जाए, रफ चोपड़ो हो भराई जाए तो अपना माटे केवु कहवाय? नकामु कहवाय। भराई गया पछी नकामु। पेन आप लाव्या होईए, अत्यारे बधा मोटा भागना साइनो सॉफ्टेक पेन वापरे रिफिल वगरनी। हवे आपणी जोड़े जे रिफिल वगरनी पेन छे, हवे ज्यारे खाली थई जशे ने तो आपणा माटे शुं कहवाय? एक प्रकारनो कचरो कहेवाय। एटले के आपणे फेंकी दईशुं। एटले अनैच्छिक बिन उपयोगी वधारानी जे वस्तुओ छे आपणे घरગથ્થુ, એ નકામી ચીજ વસ્તુને શું કહેવામાં આવે છે? કચરો કહેવામાં આવે છે। આ જે કચરો છે, આ કચરાના સ્વરૂપના આધારે તેને બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય। સ્વરૂપ એટલે શું? તમે ધોરણ 9ની અંદર પદાર્થના સ્વરૂપો ભણ્યા હશો, ઘન, પ્રવાહી, વાયુ, બરાબર? આ બધા શું છે? પદાર્થના સ્વરૂપો છે। એવી રીતના કચરાના જે છે આપણી જોડે કચરો, એ કચરાને આપણે સ્વરૂપના આધારે તેને બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકીએ। એમાંથી પહેલો જ પ્રકાર છે એ છે ઘન કચરો। મિત્રો, ઘન કચરો કોને કહેવાય? તો રસોડામાં જે કચરો હોય આપણો વગર કામનો, દાખલા તરીકે આપણે શાક બનાવતા હોઈએ તો શાક બનાવતી વખતે જે છાલ હોય, બહારથી આપણે લીલી શાકભાજી લાવ્યા હોઈએ તો એના ઉપરની છાલ અમુક ભાગ આપણે કાપી નાખીએ છીએ, બરાબર? એ રસોડામાં આપણે સિવાય શાકભાજી પણ વધારાની હોય, ફળ, છાલ, હાડકા, બરાબર? આ બધો શું છે? ઘન કચરો છે। એટલે કે રસોડાની અંદર તમને શાકભાજી જો વધેલી હોય, શાક વધી જાય તો આપણા માટે શું કહેવાય? એક પ્રકારનો કચરો જ કહેવાય। એવી રીતના ફળ, ફળ આપણે લાવીએ પણ ઉપરનું પડ આપણે શું કરીએ છીએ? અમુક ફળ એવા હોય જે ઉપરનું જે પડ છે, છાલ છે, આપણે કાઢવી પડે। દાખલા તરીકે કેળા, બરાબર? કેળા લાવશું તો આપણે છાલ ક્યારે ખાઈશું નહીં, એ આપણે કાઢવી પડે। અમુક સમયે આપણે ફળ કે શાકભાજી લાવ્યા હોય ને જો કોઈક બગડેલી નીકળે તો એ પણ આપણે શું કરીએ છીએ? એટલે કાપી નાખીએ છીએ। તો એ બધી આપણા માટે જે છે, એટલે કે આપણે એને વીણીને ભેગી કરી શકાય, આ બધી શું કહેવાય? આપણા માટે ઘન કચરો કહેવાય। એટલે કે રસોડાના કચરામાં શાકભાજી, ફળ, છાલ, હાડકા વગેરે, આ ઉપરાંત ધાતુ કચરો જે છે, ધાતુ કચરો કેવો હોય કે જે મોટા ભાગે જલ્દી જમીનની અંદર તમે નાખો ને તો જલ્દી એને શું ન થાય? વિઘટન ન થાય। એટલે કે જમીનમાં તમે પ્લાસ્ટિક કે કાચ નાખો તો 2-5 વર્ષ પછી જોશો તો પણ તમને ત્યાં કાચ જોવા મળશે, પ્લાસ્ટિક જોવા મળશે, પ્લાસ્ટિકની થેલીઓ। અને રસોડાનો જે કચરો છે, આ શાકભાજી, ફળ, છાલ, આ બધાને જો તમે જમીનમાં ગમે તે બહાર ફેંકી દો તો 10-15-20 દિવસની અંદર શું થશે? કોહવાવા લાગશે। પરંતુ આ જે ધાતુ કચરો છે એ આપણા માટે કેવો કહેવાય?
ખૂબ જ હાનિકારક રહે, કારણ કે આ કચરાનું જલ્દી વિઘટન થતું નથી. એટલે કે જે કચરો જે છે, આપણો નકામો કચરો, વગર કામની જે ચીજ વસ્તુઓ છે આપણા ઘરની અંદર, આપણે જે ઉપયોગી નથી તે આપણા માટે શું કહેવાય, કચરો કહેવાય. કચરાના બે પ્રકાર હતા. કયો? પહેલો ઘન કચરો, રસોડાના કચરામાં શાકભાજી, ફળ, છાલ, હાડકા વગેરે, આને ઘન કચરો કહેવાય. આ ઉપરાંત ધાતુ કચરાની અંદર કાચ, પ્લાસ્ટિક, પોલિથીનનો પણ સમાવેશ થઈ શકે. એ સિવાય આપણે બીજો પ્રકાર પડે છે, એ છે પ્રવાહી કચરો. પ્રવાહી કચરો એટલે શું? તો ઘન કચરાની સરખામણીએ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરફેર સરળતાથી આપણે કરી શકીએ છીએ. એટલે કે જે પ્રવાહી કચરો છે, દાખલા તરીકે આપણો એઠવાડ, બરાબર, તમે જો પાણીની અંદર કે બહાર કોઈ પણ જગ્યાએ એને જો તમે ફેંકી દો, જમીન ઉપર ફેંકી દો, તો શું થશે? એ જમીનની અંદર એનું શોષણ થઈ જશે. પ્રવાહી કચરો પાણી દ્વારા ભળી અને ગમે ત્યાં આગળ જતો રહે તો શું થાય, આપણને ત્યાં ઢગલો થતો નથી. એટલે ટૂંકમાં ઘન કચરો જે છે એની સરખામણીએ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન જો આપણે કરવું હોય, એને જો આપણે નિકાલ કરવો તો ઝડપથી આપણે એને કરી શકીએ. હવે વિઘટનના આધારે આપણે કચરાના બે પ્રકાર ફરીથી પાડી શકીએ છીએ. આ તો આપણે વાત કરી કચરાના પ્રકાર. કચરો બે પ્રકારનો આપણને જોવા મળે, ઘન કચરો અને પ્રવાહી કચરો. વાયુ સ્વરૂપમાં તો બધું ઉડી જાય એટલે આપણને દેખાતું નથી, એનાથી તો ફક્ત પર્યાવરણ બગડે. હવે ઘન કચરો અને પ્રવાહી કચરો, આમાંથી અમુક કચરો એવો છે કે જેનું વિઘટન થાય. એટલે કે તમે જો એ પછી પ્રવાહી હોય કે ઘન હોય, બરાબર, પણ એ જ્યારે તમે બહાર ફેંકી દેશો તો પછી શું થશે, અમુક દિવસ કે અમુક મહિના પછી શું થશે, એનું વિઘટન થાય. એટલે કે એનું સ્વરૂપ બદલાઈ જાય. એવી રીતના એ વિઘટન જે છે, વિઘટનના આધારે કચરાના બે પ્રકાર પાડવામાં આવે. એક છે જૈવ વિઘટનીય કચરો. જૈવ વિઘટનીય કચરો એટલે શું? તો જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુઓ કે મૃતોપજીવો દ્વારા વિઘટન કરી શકાય તો તેને જૈવ વિઘટનીય કચરો કહેવામાં આવે છે. એટલે કે આપણે કચરો જે છે એ તમે બહાર ગમે ત્યાં જમીન ઉપર ફેંકી દીધો, અથવા કોઈ શોષણ ખાડો હોય કે ગમે ત્યાં તમે નાખી દો, તો એ કચરો જૈવિક પ્રક્રિયા એટલે કે એને શું કરશે, બહાર નાખ્યા પછી જીવાણુઓ તેનું વિઘટન કરી દેશે. તો જૈવ વિઘટનીય કચરો કહેવાય. દાખલા તરીકે શાકભાજી, ફળ અને કાગળ. તમે શાકભાજી ફળ જો બહાર ફેંકી દેશો તો શું થશે, એ ફળ કે શાકભાજી જે હશે એની ઉપર નાના નાના જીવડા, કીડી, મંકોડા આ બધા શું કરશે, એને ખાઈ જશે. તો શું થશે કે જે આપણે કચરો હતો, આપણે દાખલા તરીકે બગડેલી શાકભાજી હોય, ફળ હોય, આપણે બહાર ફેંકી દીધું, સફરજન જ હોય જો બગડી ગયેલું નીકળે તો આપણે ફેંકી દઈએ તો શું થશે, એને જીવાણુ કે મૃતોપજીવો ખાઈ જાય, બરાબર, કૂતરા પણ ખાઈ જાય, ગાય પણ ખાઈ જાય. એટલે કે ટૂંકમાં થશે શું, તો શાકભાજી ફળ જે છે ને આ બધાનો બીજા જે જીવાણુઓ છે એ શું કરશે, અથવા મૃતોપજીવો છે એને શું કરશે, એને ખાઈ જશે. એટલે કે એ જે સજીવો છે આ કચરામાંથી બધું શું કરશે, એમનું પોષણ મેળવશે. કારણ કે અમુક સજીવો એવા છે જેમને ગંદી વસ્તુ હોય એમાંથી જ એમને પોષણ મેળવવું ગમે છે, દાખલા તરીકે શાકભાજી, ફળ, કાગળ વગેરે. અને વિઘટનીય કચરામાં એક બીજો છે જૈવ અવિઘટનીય કચરો. જૈવ અવિઘટનીય એટલે શું? ત્યાં એવા પ્રકારનો કચરો છે કે તમે એને બહાર જમીનમાં, પાણીમાં ગમે ત્યાં નાખી દો ને તો લાંબા સમય સુધી શું નથી થતું, એનો નિકાલ થતો નથી, એટલે કે એનું વિઘટન થતું નથી. 5 વર્ષ પછી પણ એ છેવો ને એવો રહે છે. એટલે કે જે કચરાનું જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુઓ કે મૃતોપજીવો દ્વારા વિઘટન કરી ન શકાય તો તેને જૈવ અવિઘટનીય કચરો કહેવામાં આવે છે. એટલે કે આપણે કચરો હોય, દાખલા તરીકે કાચ, પ્લાસ્ટિક, પોલિથીન આવો બધો જો કચરો હોય તો એને જીવાણુ મૃતોપજીવો એને ખાશે નહીં અને એનું વિઘટન થશે નહીં. એટલે જે કચરો હોય એને જો વિઘટન ન થતું હોય, અથવા જીવાણુ કે મૃતોપજીવો એનું વિઘટન ન કરી શકતા હોય તો તેને જૈવ અવિઘટનીય કચરો કહેવામાં આવે છે. આ પદાર્થો પર તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ તે લાંબા સમયે પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં રહે છે. હવે જ્યાં કાચ, પ્લાસ્ટિક, પોલિથીન જે જૈવ અવિઘટનીય જે કચરો છે
અને તાપમાન અને દબાણની જ અસર થાય છે. લેકેમને અસર તો થશે, પણ આ પ્રક્રિયા લાંબા ગાળે થાય છે. પછી 10-20 વર્ષ પણ નીકળે, 50 વર્ષ પણ નીકળે, એટલે એટલા સમય સુધી શું નથી થતું, એ કાચ, પ્લાસ્ટિક કે પોલિથીન, જે આપણે પ્લાસ્ટિકની થેલી છે, પોલિથીન એટલે પ્લાસ્ટિકની થેલી, આ બધી જે વસ્તુ છે એ જમીનની અંદર ઓગળતું નથી. અને આ બધાને જૈવ અવિઘટનીય કચરો કહેવામાં આવે. હવે ધોરણ 10ની અંદર આ ચેપ્ટર બરાબર આપણું પર્યાવરણ જે છે એકદમ ઇઝી છે. અને આ જે નકામો કચરો જે છે અને એના પ્રકારા બરાબર આ જે પ્રકારો તમને આપેલા છે આ પ્રકારમાંથી બરાબર તમને MCQ સ્વરૂપે ટૂંકમાં પૂછી શકે. દાખલા તરીકે નકામા કચરાના પ્રકારો કેટલા છે? તો નકામા કચરાના પ્રકારો 2 પ્રકાર છે. કયા કયા? તો સ્વરૂપના આધારે અને ઘન કચરો અને પ્રવાહી કચરો એમ 2 પ્રકારમાં આપણે વિભાજિત કરી શકીએ. અને જો વિઘટનના આધારે જો એને સમજાવીએ તો જૈવ વિઘટનીય કચરો અને અજૈવ વિઘટનીય કચરો. ઘન કચરાના ઉદાહરણ આપો, અથવા તો તમને એમ કીધું કે શાકભાજી, ફળ, છાલ, હાડકા બરાબર આ કેવા પ્રકારનો કચરો છે, તો ઘન કચરો કહેવાય. જૈવ વિઘટનીય કચરાનું ઉદાહરણ આપો તો શાકભાજી, ફળ, કાગળ. જૈવ અવિઘટનીય કચરાનું ઉદાહરણ આપો એટલે કે જેનું વિઘટન ન થાય એવા, તો કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, ધાતુ વગેરે બરાબર. તો આ રીતના તમારે નકામા કચરાના પ્રકારો વર્ણવો. તો આપણા માટે અનૈચ્છિક બરાબર બિનઉપયોગી અને વધારાની જે વસ્તુઓ છે, આપણા માટે જે નકામી વસ્તુ છે બરાબર, આ બધી વસ્તુને આપણે કચરો કહેવામાં આવે. કચરાને 2 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે, એક ઘન કચરો અને એક પ્રવાહી કચરો. શાકભાજી, ફળ, છાલ, હાડકા આ બધો રસોડામાંથી કચરો આપણે ઉત્પન્ન થાય, ઘન કચરો કહેવાય ને. આ ઉપરાંત કાચ, પ્લાસ્ટિક, પોલિથીન આ પણ આપણો શું છે, ઘન કચરો છે. અને ઘન કચરાની સરખામણીમાં પ્રવાહી કચરો જે છે એ કચરો કેવો છે, એનું વ્યવસ્થાપન અને હેરફેર આપણે કરવી હોય તો એને તમે સરળતાથી કરી શકો. હવે ઘન કચરો જે હતો એ વિઘટનના આધારે એના પાછા 2 પ્રકાર પાડવામાં આવે. એક જે કચરો છે એ શાકભાજી, ફળ અને કાગળ આના જેવો કચરો છે, તો તેને મૃત જીવાણુઓ જે છે અથવા જે સજીવો છે એ બધા શું કરશે, એનું વિઘટન કરશે. એટલે કે આ શાકભાજી, ફળ, કાગળામાંથી શું કરશે, પોતે પોષણ મેળવશે, એટલે એનું સ્વરૂપ બદલાઈ જાય છે, એટલે એને જૈવ વિઘટનીય કહેવાય. અને કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, ધાતુ આ બધા એને જીવાણુ મૃત જીવો, કોઈ પણ સજીવ આને ખાશે નહીં. એટલે આનું તમે લાંબા ગાળા સુધી શું નથી થતું, વિઘટન થતું નથી. એટલે કે આવીને આવી જ વસ્તુ એ રહે છે, માટે આને અજૈવિક વિઘટનીય કચરો કહેવામાં આવે છે. તો મિત્રો, આપણે અહીંયા આજે 11મો પ્રશ્ન જે જોયો હતો, પ્રકરણ નંબર 15 આપણા પર્યાવરણનો, નકામા કચરાના પ્રકારો વર્ણવો, તો આ પ્રશ્ન આપણો અહીંયા પૂરો થાય છે.